नमस्कार मित्रों, आ वीडियो में आप बात करवानी छे फंडामेंटल ऑफ मेजरमेंट विषे। ओके, हवे फंडामेंटल ऑफ मेजरमेंट अथवा तो पहला सौथी पहली बात तो करी आपणे फंडामेंटल, वॉट इज द मीनिंग ऑफ फंडामेंटल मेजरमेंट, बराबर, ओर वॉट इज द मीनिंग ऑफ मेजरमेंट। तो जे वस्तु ने आपणे मापवानी होय, बराबर, तो आपणे मापशू कई रीते, तो कि एकनी कम्पेरमां बीजानुं आपणे आउटपुट लईए, बराबर। एक मारी पासे कंईक आउटपुट छे, बराबर, अथवा तो मारी पासे कोई रेफरन्स छे, एना रेफरन्स थ्रू हूँ बीजो कोई आउटपुट लऊं, बराबर, तो एनुं मापन कर्युं कहेवाय। अथवा तो कोई क्वॉंटिटी, कोई राशिनी मने खबर नथी, राशि कई छे, बराबर, तो ए राशिनुं मारे मापन करवुं पड़े, तो एने आपणे शुं कहीए, मेजरमेंट कहीए, बराबर। तो आवुं फंडामेंटल मेजरमेंट शुं छे एना विशे आपणे वात करीए, बराबर। तो एन्जिनિયરિંગની અંદર, એન્જિનિયરિંગનું જે વિશાળ ક્ષેત્ર છે આપણી પાસે, બરાબર, એની અંદર મેઝરમેન્ટ છે ને અથવા તો માપન છે ને એ બહુ મહત્ત્વનો ભાગ ભજવે છે, બરાબર, પૂરેપૂરા એન્જિનિયરિંગની અંદર। કોઈ પણ એન્જિનિયરિંગ હોય, ઇલેક્ટ્રિકલ હોય, મિકેનિકલ હોય, સિવિલ હોય, ઈસી, કોમ્પ્યુટર, આઈટી, જે કોઈ હોય તે, બરાબર, દરેકની અંદર મેઝરમેન્ટની એક્યુરેસી અને મેઝરમેન્ટ ખૂબ જ જરૂરી છે, બરાબર। તો એના માટે આપણે મેઝરમેન્ટ સબ્જેક્ટ ભણવો જરૂરી છે, ખાસ કરીને એઝ એ ઇલેક્ટ્રિકલ એન્જિનિયર વી હેવ ટુ લર્ન મેઝરમેન્ટ, ઓકે, ઓર વોટ ઇઝ ધ પ્રોસિજર ઓફ મેઝરમેન્ટ, ઓર વોટ ઇઝ ધ ફંડામેન્ટલ ઓફ મેઝરમેન્ટ, ઓકે, એ આપણે ભણવું જોઈએ, બરાબર। તો આ વિડીયોની અંદર આપણે એના વિશે થોડીક વાત કરવાની છે। તો સૌથી પહેલાં વાત કરીએ તો ફંડામેન્ટલ ઓફ મેઝરમેન્ટની અંદર ઓબ્જેક્ટિવ શું છે એનો, બરાબર, એનો ઓબ્જેક્ટિવ શું છે, ઓર વોટ ઇઝ ધ ફંક્શન ઓફ મેઝરમેન્ટ, વી કેન સે દેટ, ઓકે, વોટ ઇઝ ધ ફંક્શન, સો ટુ મોનિટર ધ પ્રોસેસ, ટુ મોનિટર ધ પ્રોસેસ યુઝિંગ એન ઇન્સ્ટ્રુમેન્ટ એન્ડ એક્સપ્રેસ ધ પેરામીટર ક્વોન્ટિટીઝ ઓર અ વેરિયેબલ્સ ઇન ટર્મ્સ ઓફ મિનિંગફુલ નંબર। શું કરવાનું છે, ઓબ્જેક્ટિવ શું છે એનો, તો કે કોઈ પ્રોસેસ આપણે કરીએ છીએ, બરાબર, અથવા પ્રોસેસ થાય છે, તો એ પ્રોસેસને આપણે ઇન્સ્ટ્રુમેન્ટની અંદર કરવાની છે। હવે ઇન્સ્ટ્રુમેન્ટ આપણને કંઈક પેરામીટર, કંઈક ક્વોન્ટિટી, કંઈક વેરિયેબલ્સમાં કન્વર્ઝન થશે અને લાસ્ટમાં મને કોઈ મિનિંગફુલ નંબરમાં આઉટપુટ આપશે, બરાબર, કોઈ આંકડો હશે, ફોર એક્ઝામ્પલ કે કેજી, બરાબર, કિલો છે, બરાબર, તો એ એનો એક એકમ છે, બરાબર, એવી રીતે એ આઉટપુટ આપશે, એક કિલો, બે કિલો, પાંચ કિલો, દસ કિલો, ઓર એમ્પિયર છે, બરાબર, તો એમ્પિયર કેટલા છે, એક એમ્પિયર, બે એમ્પિયર, 0.1 એમ્પિયર, 0.1 મિલી એમ્પિયર, 1 મિલી એમ્પિયર, 1 એમ્પિયર, એન્ડ સો ઓન, ઓકે। તો આ બધા જ શું છે, મને મિનિંગફુલ નંબરમાં આઉટપુટ આપશે, બરાબર, એ તો એને એનું રીઝન શું છે, તો કે એ ક્વોન્ટિટીને મેઝર કરે છે, મોનિટર કરે છે, પ્રોસેસ કરે છે અને આઉટપુટ આપે છે, ઓકે। ના, વોટ ઇઝ ધ ડેફિનેશન ઓફ મેઝરમેન્ટ, ઓકે, સો સિમ્પલી ઇટ ઇઝ ધ પ્રોસેસ ટુ કન્વર્ટ ફિઝિકલ પેરામીટર ઇન ટુ ધ મિનિંગફુલ નંબર। એ પેરામીટર આપણી પાસે પ્રોસેસ કરી અને ફિઝિકલ પેરામીટર આપણી પાસે જે હોય, બરાબર, અથવા તો આપણે ઇનપુટ તરીકે જે ફિઝિકલ પેરામીટર આપીએ છીએ એનો આપણે મિનિંગફુલ નંબરમાં આઉટપુટ આપશે, ક્લિયર, ઓકે। તો આપણી પાસે એક તો ઓબ્જેક્ટિવ શું છે મેઝરમેન્ટનો, બરાબર, મિનિંગફુલ નંબરમાં આઉટપુટ આપે, ઓર વી કેન સે દેટ ધ ડેફિનેશન ઓફ મેઝરમેન્ટ ઇઝ ઇટ ઇઝ ધ પ્રોસેસ ટુ કન્વર્ટ ફિઝિકલ પેરામીટર ઇન ટુ મિનિંગફુલ નંબર। કોઈ ફિઝિકલ પેરામીટર આપણી પાસે હોય, બરાબર, સ્પીડ છે, તો સ્પીડનું આઉટપુટ, ફોર એક્ઝામ્પલ, આપણી પાસે સ્પીડ છે, પણ સ્પીડ કેટલી છે, તો કે 10, 15, 20 છે, પણ ખબર કેમ પડશે, આપણી પાસે નંબર હશે તો આપણને ખબર પડશે, ઓકે। સો ધીસ ઇઝ ધ ડેફિનેશન ઓફ મેઝરમેન્ટ। નાવ વોટ ઇઝ ધ એડવાન્ટેજીસ ઓફ મેઝરમેન્ટ, મેઝરમેન્ટ શું કામ કરવું જોઈએ, શું એના ફાયદા શું છે, ઓકે, સો એના ફાયદાની વાત કરવામાં આવે, ઓકે, સો ફર્સ્ટ વન, ઇટ ઇઝ અન ઇલેક્ટ્રિકલ, ઓકે, વી કેન સે દેટ નોન ઇલેક્ટ્રિકલ સિગ્નલ કન્વર્ટેડ ઇન ટુ ઇલેક્ટ્રિકલ સિગ્નલ, એ નોન ઇલેક્ટ્રિકલ કોઈ સિગ્નલ હોય ને, ફોર એક્ઝામ્પલ સ્પીડ છે, નોન ઇલેક્ટ્રિકલ સિગ્નલ છે, બરાબર, તો એ ઇલેક્ટ્રિકલ સિગ્નલમાં આઉટપુટ આપશે, ફ્લો છે તો એ નોન ઇલેક્ટ્રિકલ સિગ્નલ છે, બરાબર, કોઈ વોટર ફ્લો છે, લિક્વિડનો ફ્લો છે, તો શું છે, નોન ઇલેક્ટ્રિકલ ક્વોન્ટિટી છે, તો એને આપણે ઇલેક્ટ્રિકલ ક્વોન્ટિટી અથવા તો ઇલેક્ટ્રિકલ સિગ્નલમાં કન્વર્ઝન કરીને આઉટપુટ આપશે, ઇલેક્ટ્રિકલ મેઝરમેન્ટ આપણે કરીએ તો। બીજી વાત, ઓકે, સિગ્નલ કેન બી એમ્પ્લિફાઈડ, ફિલ્ટર, મલ્ટીપ્લેક્સ એન્ડ સેમ્પલ્ડ, બરાબર, સિગ્નલ આપણે સિગ્નલને નાનું મોટું એમ્પ્લિફાય કરી શકીએ, ફિલ્ટર કરી શકીએ, એમાંથી નોઈઝ જે કંઈ હોય તે દૂર કરી શકીએ, હાર્મોનિક્સ દૂર કરી શકીએ, ઇલેક્ટ્રિકલ સિગ્નલની અંદર આ બધું પોસિબલ છે,
ઓકે ફ્લો, ફોર એક્ઝામ્પલ ફ્લો હોય તો ફ્લોનો અવાજ તમે જો જો એનો વોઇસ આવતો હોય ને તો એને વોઇસને નિગ્લેક્ટ ન કરી શકો, અથવા તો એને દૂર ન કરી શકો, એને રિમૂવ ન કરી શકો. પણ ઇલેક્ટ્રિકલની અંદર જો એમાં હાર્મોનિક્સ હોય તો હાર્મોનિક્સ માટે ફિલ્ટર્સ મૂકી અને આપણે સિગ્નલને એની અંદરથી જે હાર્મોનિક્સ છે એને દૂર કરી શકીએ, બરાબર. તો એ ઇલેક્ટ્રિકલ મેઝરમેન્ટનો ફાયદો છે અથવા તો એડવાન્ટેજ છે. નેક્સ્ટ વાત કરીએ તો સિગ્નલ કેન બી કન્વર્ટેડ ઇન્ટુ ડિજિટલ ફોર્મ ફોર ડિસ્પ્લે રેકોર્ડિંગ એન્ડ એનાલિસિસ, બરાબર. સિગ્નલનું કન્વર્ઝન આપણે ડિજિટલમાં કરી શકીએ, ડિજિટલ એટલે 1 0 1 0 ફોર્મમાં, ઓર બીજી રીતે કહીએ તો આંકડાના ફોર્મમાં 1 2 3. આપણે જે ડિજિટલ ક્લોક આવે છે એ શું છે? એક પ્રકારનું ડિજિટલ સિગ્નલનું જ એક એક્ઝામ્પલ છે, બરાબર. તો એ આપણે જેના નંબર્સ હોય છે એને આપણે ડિસ્પ્લેના ડિસ્પ્લે કરાવી શકીએ છીએ, એનું રેકોર્ડિંગ કરી શકીએ, એને સાચવી શકીએ છીએ, બરાબર. એનું એનાલિસિસ પણ કરી શકીએ છીએ, બરાબર. નેક્સ્ટ વાત કરીએ તો સિગ્નલ કેન બી ટ્રાન્સમિટેડ ઓવર લોંગ ડિસ્ટન્સ વિધાઉટ લોસ ઓફ ઇન્ફોર્મેશન. ઇન્ફોર્મેશનની લોસ અથવા તો બહુ માઇનર લોસ કરીને અથવા બહુ ઓછો લોસથી આપણે સિગ્નલને એક જગ્યાથી બીજી જગ્યાએ ટ્રાન્સમિટ કરી શકીએ છીએ. શું કામે? બિકોઝ ધીસ ઇઝ અ ઇલેક્ટ્રિકલ સિગ્નલ, ઓકે. દેટ ઇઝ વાય ધીસ ઇઝ ધ એડવાન્ટેજીસ ઓફ ઇલેક્ટ્રિકલ મેઝરમેન્ટ, ઓકે. ધેન નેક્સ્ટ વન, હાઈ સેન્સિટિવિટી, હાયર રિલાયબિલિટી એન્ડ લો પાવર કન્ઝપ્શન, ઓકે. એની રિલાયબિલિટી સારી છે, એનો પાવર સારો છે, બરાબર. પાવર કન્ઝપ્શન બહુ ઓછું છે અને સેન્સિટિવિટી બહુ વધારે છે અથવા સારી છે, ઓકે. દેટ ઇઝ વાય વી કેન યુઝ ઇલેક્ટ્રિકલ મેઝરમેન્ટ, ઓકે. એન્ડ ઇટ ઇઝ પોસિબલ ટુ બિલ્ડ એનાલોગ એન્ડ ડિજિટલ સિગ્નલ. એ એનાલોગમાં પણ કન્વર્ઝન કરી શકાય છે, જો ડિજિટલ હોય તો. ડિજિટલ હોય તો એનું એનાલોગમાં કન્વર્ઝન કરી શકાય ને એનાલોગ હોય તો એનું ડિજિટલમાં કન્વર્ઝન થઈ શકે છે, બરાબર. બંને પોસિબિલિટીઝ છે, દેટ ઇઝ વાય વી કેન યુઝ, ઓકે. ઓકે, એન્ડ લાસ્ટ વન, મેઝરમેન્ટ કેન બી ડન આઈધર સિક્વન્સિયલી ઓર રેપિડ સેશન, ઓકે. મેઝરમેન્ટને સિક્વન્સિયલી એક પછી એક પણ આપણે એનું લઈ શકીએ છીએ એનું આઉટપુટ, અને રેપિડ ઇન્સ્ટન્ટ આઉટપુટ લેવું હોય તો પણ લઈ શકીએ છીએ, એક પછી એક પણ લઈ શકીએ છીએ, બરાબર. બધી રીતે આપણે એનું આઉટપુટ લઈ શકીએ, 1 બાય 1 પણ લેવું હોય તો લઈ શકાય, બરાબર. પર સેકન્ડ લઈ શકાય, પર મિનિટ લઈ શકાય, પર આર લઈ શકાય, પર મંથ લઈ શકાય, પર ડે લઈ શકાય, કોઈ પણ રીતે. ફોર એક્ઝામ્પલ આઉટપુટ આપણે લેવું હોય તો આપણે લઈ શકીએ. ફોર એક્ઝામ્પલ કે એક કલાક પછી મારે કોઈ રિંગિંગ કરવું છે, બરાબર. મેઝરમેન્ટ કરીને પછી કોઈ ઇન્ડિકેશન આપવું છે તો એક કલાક પછી પણ આપી શકાય, એક મિનિટ પણ પછી પણ આપી શકાય, બરાબર. તો એ મેઝરમેન્ટના આભારી છે, ઓકે. સો ધીસ ઓલ આર ધ એડવાન્ટેજીસ ઓફ ઇલેક્ટ્રિકલ મેઝરમેન્ટ. નાવ લેટ અસ બી ડિસ્કસ અબાઉટ સમ અનધર થિંગ, વિચ ઇઝ મેથડ ઓફ મેઝરમેન્ટ. વોટ ઇઝ ધ મિનિંગ ઓફ મેથડ ઓફ મેઝરમેન્ટ, ઓર વોટ ઇઝ ધ મેથડ ઓફ મેઝરમેન્ટ, ઓકે. સો ધેર ઇઝ અ ટુ મેથડ. ફર્સ્ટ વન ઇઝ, અથવા તો પહેલી ડાયરેક્ટ મેથડ છે અને બીજી છે ઇનડાયરેક્ટ મેથડ. હવે ડાયરેક્ટ મેથડ ને ઇનડાયરેક્ટ મેથડ એટલે શું, બરાબર. તો જે આઉટપુટ આપણે ડાયરેક્ટ લેતા હોઈએ, બરાબર. ડાયરેક્ટ એટલે ફોર એક્ઝામ્પલ મેઝરમેન્ટ ઓફ કરંટ, બરાબર. એક આપણે મીટર મૂકી દીધું, મીટર મૂકી અને પછી ડાયરેક્ટ એ મીટર મને આઉટપુટ આપી દે, બરાબર. તો એ શું છે? મારું ડાયરેક્ટ મેઝરમેન્ટ છે. આમાં હું એ મીટરને સિરીઝમાં કનેક્ટ કરી દઉં અને મને ડાયરેક્ટ 5, 10, 15 એમ્પિયર કે 0.1 એમ્પિયર, 1 એમ્પિયર આઉટપુટ આપી દે. તો વોટ ઇઝ ધીસ? ધીસ ઇઝ અ ડાયરેક્ટ મેઝરમેન્ટ. બટ વોટ ઇઝ ધ મિનિંગ ઓફ ઇનડાયરેક્ટ મેઝરમેન્ટ? વી કેન ઇઝીલી અન્ડરસ્ટેન્ડ, ઓકે. ફોર એક્ઝામ્પલ મારે પાવર મેઝરમેન્ટ કરવું છે તો વોટ મીટર છે. ઇફ આઈ હેવ નોટ વોટ મીટર, બરાબર, મારી પાસે વોટ મીટર નથી, ફોર એક્ઝામ્પલ, તો હું શું કરું? તો કે મારે સર્કિટની અંદર કરંટ એટલે કે એમ્પિયર મીટર પણ જોડવું પડે, બરાબર. એ મીટર પણ જોડવું પડે અને બીજું વોલ્ટ મીટર પણ જોડવું પડે, કનેક્ટ કરવું પડે. વોટ મીટરને મારે પેરેલલમાં કનેક્ટ કરવું પડે, એ મીટરને મારે સિરીઝમાં કનેક્ટ કરવું પડે. હવે આના લીધે થાય શું? તો મને કરંટ પણ આઉટપુટ આપે કંઈક અને વોલ્ટેજ પણ આઉટપુટ આપે, વોલ્ટ મીટર પણ આઉટપુટ આપે. એ મીટર છે કરંટના ફોર્મમાં આઉટપુટ આપશે, વોલ્ટ મીટર હશે મને વોલ્ટેજના ફોર્મમાં આઉટપુટ આપશે. પછી મારે શું કરવું પડશે? તો કે વોલ્ટેજ અને કરંટનો ગુણાકાર કરવો પડશે, ઓકે. મલ્ટિપ્લિકેશન થશે તો મને પાવર મળશે, બિકોઝ પી ઇઝ ઇક્વલ ટુ વી ઇન્ટુ આઈ. તો મને આઉટપુટ કેમ મળશે? પાવરના ફોર્મમાં મળશે, બરાબર. તો આ પ્રોસેસ કેવી થઈ જાય? લેન્ધી પ્રોસેસ થાય, પ્લસ એમાં મેન પાવર પણ ઇન્વોલ્વ થાય, એટલે એરરની શક્યતાઓ પણ વધારે છે, બરાબર. આ ખાસ આની અંદર એરરની શક્યતાઓ પણ વધારે છે. દેટ ઇઝ વાય વી કેન પ્રિફર ડાયરેક્ટ મેથડ, ઓકે.
और इनडायरेक्ट मेथड इज नॉट प्रोपर एक्यूरेट और बीजा शब्दोमां कहीए तो इम्प्रेक्टिकल छे, बराबर, કે જેનો બહુ યુઝ થઈ શકે નહીં, પણ ઘણી જગ્યાએ યુઝ કરવાની જરૂર પડે છે, તો ત્યાં ઇન્ડાયરેક્ટ મેથડનો પણ આપણે યુઝ કરીએ છીએ. ડન. ઓકે, તો આગળના વિડીયોમાં આપણે મેઝરિંગ સિસ્ટમનો રોલ શું છે ઇન્સ્ટ્રુમેન્ટની અંદર, બરાબર, અને અથવા તો બીજા શબ્દોમાં કહીએ તો એનું ફંક્શન શું છે એના વિશે આપણે અભ્યાસ કરીશું.